રાજકોટ જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વની સતત 8 દિવસ સુધી ઉજવણી કરવામાં આવે છે. કલ્પસૂત્ર જે પ્રાચીન ગ્રંથ છે એમનું વચન કરવામાં આવતું હોય છે. આ પર્વની આખો જૈન સમાજ રાહ જોતું હોય છે અને આનંદ ઉત્સાહ સાથે આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. સતત 8 દિવસ સુધી જૈન સમાજ તપ અને આરાધના કરે છે. હું પંકજ કોઠારી, રાજકોટ જૈન તપક સંઘના ઉપપ્રમુખ, આજે આપની સમક્ષ રજૂ થાઉં છું. અને આજે પર્વતીરાજ પર્યુષણનો 5મો દિવસ, આખા વર્ષમાં પર્વતીરાજ પર્યુષણના 8 દિવસની આરાધના તપ ત્યાગ સાથેનો છે. આજે 5મો દિવસ છે. આ 5 દિવસ દરમિયાન કલ્પસૂત્ર જે પ્રાચીન ગ્રંથ છે એનું વાંચન થાય. એ કલ્પસૂત્ર ગ્રંથના વાંચનમાં પરમાત્મા માવીને 14 સ્વપ્નો આવ્યા હતા માતાજીને, એ 14 સ્વપ્નોને આ સ્વપ્ન દર્શન કરવામાં આવે છે. પરમાત્મા જ્યારે ગર્ભમાં આવ્યા ત્યારે ત્રીસલા માતાને 14 સ્વપ્ન જોયા હતા. એ 14 સ્વપ્ન અહીંયા સ્વપ્ન દર્શન કરાવ્યું છે. અને 14 સ્વપ્ન દર્શન બાદ પરમાત્માનું જન્મ કલ્યાણનું ગુરુ ભગવાન વાંચન કરશે અને પરમાત્માનો જન્મ થશે. અમારા માટે 8મો દિવસ એ પરમાત્માનો જન્મ કલ્યાણનો બહુ જ મોટો દિવસ છે. 8 દિવસ તપ ત્યાગ આરાધના છે. આજે પરમાત્મા મહોત્સવ ઉજવવાના છે અને ચિંતારણી પાસનાદાનું જિનાલય છે. રોજ સવારે 7:30 થી 8:30 સ્નાત્ર મહોત્સવ, 8:30 થી 11 પૂજ્ય ગુરુ ભગવાનનું પ્રવચન, 12 વાગે અહીંયા એમ્બિલ, સાંજે 6 થી 8 પ્રતિક્રમણ. પ્રતિક્રમણ પૂરું થયા બાદ અહીંયા પરમાત્માની ભક્તિ અને દરરોજ પરમાત્માને લાખેણી આંગી, હીરા મોતી રત્નની લાખેણી આંગી કરવામાં છે. આ રીતે અમે આ પરમાત્માનો મહોત્સવ આજે ખૂબ સુંદર રીતે ઉજવી રહ્યા છે. સમગ્ર સમાજને અમે સમાપના માગે છે. આ સમાપનાનું પર્વ છે, મહત્વ સમાપના છે. 8મો દિવસ સંવત્સરનો દિવસ, એની પહેલાંના 7 દિવસ છે એ આત્મશુદ્ધિ કરવાના છે. 7 દિવસ આત્મશુદ્ધિનો પ્રયોગ કરી લઈએ તો 8મો દિવસ બધાને ક્ષમા આપી દે, વિશ્વના સર્વ જીવોને ખમાવવાના છે. આખા વર્ષ દરમિયાન કાંઈ પણ મન દુખ્યું, જેને મન દુખ્યું છે એને જ ખમાવવાનું છે. બાકી ફોર્મલી મીઠા મીઠું તમે પણ જેની સાથે મન વચન કે કાયા કદાચ મનથી થયું હોય તો બી એની જાહેરમાં માફી મંગાવવાની છે, એવું આ વિશ્વનો અજોડ ધર્મ છે. અને આ એક સમાપના પર્વ જે આપ્યું છે એ અજોડ આપ્યું છે. ખૂબ ખૂબ અનુમોદના. આ 14 સ્વપ્ન જે ભગવાન મહાવીરની માતાને આવેલા એની મેં ઉછામણી બોલીએ છીએ. સ્વપ્ન દર્શન કરાવવાનું હોય પણ કોણ કરાવે, એટલે એને એક ઉછામણી નાખીએ. એક એક સ્વપ્ન ઉપરથી ઉતરતું જાય. જે લાભધારી લાભ લે, જે ભાગીદારી લાભ લે, એ સ્વપ્નને ઝીલે, ઝીલી સકળ સકળ દર્શન કરાવે અને સ્વપ્નનું બહુમાન કરે. જો ત્રીસલા માતામાં હોય તો એના સ્વપ્નનું બી બહુમાન છે. માતાનું તો બહુમાન હોય, ભગવાનનું તો બહુમાન હોય, પણ એમને આવેલા સ્વપ્નનું બહુમાન છે કે કેટલા સુંદર સપના. ગજવાર, હાથી, લક્ષ્મીજી, એવા 14 વિવિધ પ્રકારના સ્વપ્નો આવેલા. ઇટ ઇઝ ઈ સુકન છે કે જ્યારે પરમાત્મા ઘરમાં આવ્યા ત્યારે મારા ગુરુભાઈ પૂછવા ગયા કે અમને 14 સ્વપ્ન આવ્યા જેનું ફળ શું છે, તો કે માતા તમારા ગર્ભમાં પરમાત્માનો ગર્ભ થયો છે, તીર્થંકર પરમાત્માનો તમે જન્મ આપવાના છો, એટલા તમને 14 સ્વપ્ન ગણે છે. એટલા જ આ મહોત્સવ છે, મહત્વ છે. આ જન્મ કલ્યાણ જન્મ વાંચન દિવસ, આજે મહાવીર જન્મ વાંચન એટલે 8 દિવસ કલ્પસૂત્રનું જે વાંચન થતું હોય એ 8મા 1 કલ્પસૂત્રના વાંચનમાં ભગવાન મહાવીરનું જીવન ચરિત્ર આવતા હોય. એ જીવન ચરિત્ર શરૂ કરતાં પહેલાં એમાં જન્મ વાંચન આવે છે. એટલે જન્મ વાંચન એ ગુરુદેવ જન્મ વાંચન કરશે અને કહેશે, ચૈત્ર શુદ્ધ તેરસ શુભ મુહૂર્તે શુભ નક્ષત્રમાં રાત્રિના 12 વાગે પરમાત્માનો જન્મ થયો, એવું સાહેબ વાંચન કરશે. જૈન સમાજ ઉત્સાહમાં આવી જશે અને ત્રિસલાનંદન વીરકી જય બોલો મહાવીરકીના નાચ સાથે આનંદ પ્રમોદ અને મહોત્સવ કરશે કે આજે આપણા પરમાત્માનો જન્મ થયો છે. જે પરમાત્મા સાથે અમે કદાચ હસું રહીમાં બી હસું પણ પરંપરા પાછા અહીંયા આવ્યા છે તો આજે ઉજવીએ છીએ. બધાને એવી ભાવ છે કે પરમાત્માને આપણો જન્મ મહોત્સવ ઉજવીએ. ધન્યવાદ છે, ખૂબ ખૂબ અનુમોદના.